આજકાલ આજે બાકી બધું કાલે આજકાલ ડિજિટલ સમાચારમાં આપનું સ્વાગત છે. જામનગર મહાનગરપાલિકા ખાતે આજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ કાર્યો માટે ₹7.80 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારિયાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપરાંત 12 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ મેયર બીનાબેન કોઠારી તથા ડેપ્યુટી મેયર તપન પરમાર અને મનપાના કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરના જુદા જુદા વિકાસ કાર્યો માટે કુલ ₹7.80 કરોડના ખર્ચને આ બેઠક દરમિયાન મંજૂરી આપવામાં આવી હતી. આજરોજ તારીખ 10/8/23ના રોજ મળેલી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આરોગ્ય કેન્દ્રના ડેવલપમેન્ટના કામ, વોટરવર્ક્સના કામ, કેનાલ બ્રિજના કામ, રોડ રસ્તા પાઇપ ગટરના કામ, 3 જગ્યાએ હાઈમાસ ટાવર નાખવા, જેમાં 3 બત્તી જિલ્લા પંચાયત સર્કલ પાસે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા અને હવાઈ ચોક, આ 3 જગ્યાએ હાઈમાસ ટાવર, જીઆઈડીસીના ફેઝ 2 અને ફેઝ 3 સાથે લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી MOU કરવા બાબતની, તો એ MOUને પણ આજે મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 7માં આવેલ મહાલક્ષ્મી બંગ્લોઝમાં અને વોર્ડ નંબર 8ના અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય એના માટે 4.25 કરોડના ખર્ચે બોક્સ કેનાલ બનાવવાનું કામને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને પબ્લિકની ડિમાન્ડ તો હતી જ, પણ સાથોસાથ આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા પણ આની સૂચના આપવામાં આવી હતી, એમની પાસે પણ રજૂઆતો પબ્લિક દ્વારા પહોંચાડવામાં આવી હતી, એટલે એને પણ આજે સ્વીકાર કરવામાં આવ્યો છે. સાથોસાથ અંધાશ્રમ પાસે આવેલ આપણા 1404 આવાસો જર્જરિત થઈ ગયા હોય આ આવાસોને PPPના ધોરણે રીડેવલપમેન્ટ કરવાને આજે મંજૂરી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગુજરાત સરકારની જે કંઈ આની ગાઈડલાઇન હોય એને પાલન કરવાની અને જ્યાં સુધી 40% વધારા સાથે આ લોકોને ફ્લેટ ધારકોને ફરીથી ફ્લેટ ન મળે ત્યાં સુધી ભાડું આપવાની વાતને પણ સ્વીકારવામાં આવી છે, અને કુલ મળી આજે 7.80 કરોડના કામોને સૈદ્ધાંતિક અને મંજૂરી આપવામાં આવી છે.